विधानसभा सामान्य चूंटणी 2022 ने अनुलक्षीने नवसारी जिला चूंटणी अधिकारी अने कलेक्टर श्री अमित प्रकाश यादव ना मार्गदर्शन हेठळ मतदान नी तमाम तैयारियों ने आखरी ओप आपी देवायो छे। नवसारी जिला में मतदारों ने विगत जोईए तो 174 जलालपोर में पुरुष मतदारों 1,20,155 महिला मतदारों 1,15,950 अन्य मतदारों 12 मळी कुल 2,36,170 छे। 175 नवसारी में पुरुष मतदारों 1,25,192 महिला मतदारों 1,24,764 अन्य मतदारों 14 मळी कुल 2,49,970 छे। 174 गणदेवी में पुरुष मतदारों 1,46,383 महिला मतदारों 1,46,233 अन्य मतदारों 12 मळी कुल 2,92,628 छे। 177 वासनामां पुरुष मतदारों 1,47,146 महिला मतदारों 1,52,399 मळी कुल 2,99,545 मतदारों नोंधाया छे। जिल्लामां पुरुष 5,38,876 महिला 5,39,346 अन्य 38 मळी कुल 10,78,260 मतदारों छे। આ ઉપરાંત 18-19 વય જૂથના કુલ 30,498 યુવા મતદારોની નોંધણી થઈ છે, જેઓ આવતીકાલે મતાધિકારનો પ્રયોગ કરશે। તો બીજી તરફ તંત્ર દ્વારા સંપૂર્ણ મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન મથક, દિવ્યાંગ બુથ સહિતના મથકો તૈયાર કરવામાં આવ્યા છે। 1 ડિસેમ્બર 2022 ના રોજ જે પ્રથમ તબક્કાના મતદાન છે આમાં નવસારી જિલ્લાનો સમાવેશ છે અને નવસારી જિલ્લાની અંદર 1,147 બુથ છે જેના અંદર આશરે 10,78,000 જેવા મતદાર મતદાનના પ્રયોગ કરનાર છે અને આમાં 30,000 આપણા એવા મતદાન છે મતદાન કરનારા છે જે 18-19 વર્ષના છે। તો એ લોકો પ્રથમ વખત આમના મતાધિકારના પ્રયોગ કરવાના છે અને આપણા જિલ્લાની અંદર 4 વિધાનસભા ક્ષેત્ર છે અને દરેક વિધાનસભા ક્ષેત્રમાં 7 સખી મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે। આ સખી મતદાન મથક ફક્ત બહેનો દ્વારા સંચાલિત હશે અને એનાથી જે નારી સશક્તિકરણની એક ભાવના છે એ પણ ઇલેક્શન કમિશનના મારફત જાગૃત થશે। સાથે સાથે દિવ્યાંગ અમારા અધિકારીઓ દ્વારા પણ દરેક એસીમાં એક એક દિવ્યાંગ મતદાન મથક ઊભા કરવામાં આવ્યા છે। અહીં દિવ્યાંગ ભાઈઓ સમગ્ર ઇલેક્શનની પ્રક્રિયા સંપાદિત કરશે અને જિલ્લાની અંદર એક ગ્રીન મતદાન મથક અથવા ઇકો સેન્સિટિવ મતદાન મથક પણ ઊભા કરવામાં આવ્યા છે। એમાં જે અમારી આદિજાતિની સંસ્કૃતિ છે અને આ જિલ્લામાં જે જંગલ વિસ્તાર છે એની સંસ્કૃતિનો સમાવેશ કરવામાં આવ્યા છે અને હું જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નવસારીના દરેક મતદારથી વિનંતી કરું છું કે આ લોકશાહીના પર્વમાં એમના મતાધિકારનો પ્રયોગ કરો અને વહેલામાં વહેલું કામ એમના મતાધિકારનો પ્રયોગ કરે પછી જ બીજા કામ કરે અને આશા રાખીએ કે નવસારી જિલ્લા બીજી બાબતોમાં ખૂબ આગળ હોય અને મતદાનની ટકાવારીમાં પણ આગળમાં આગળ જિલ્લા તરીકે આગળ આવે એવી હું બધા મતદારોથી વિનંતી કરું છું। ધન્યવાદ। રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી।